ભુજ વાગડ 2-24 સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા વીબીસી આરટીઓ સંકુલ મધ્યે સમસ્ત એક્સપર્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિષય તમારા બાળકની સાચી સંભાવનાનું પોષણ હતો. આ કાર્યક્રમમાં અતિથિ વક્તા તનુજ શાહે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને સતત અભ્યાસના દબાણના કારણે બાળકો ઇમોશનલ થાક અને ડિપ્રેશનનો સામનો કરે છે ત્યારે તેમના સર્વાંગી વિકાસ તરફ વાલીઓએ ધ્યાન આપવું જોઈએ. ભુજ વાગડ 2-24 સ્થાનકવાસી જૈન યુવક મંડળના પ્રમુખ નીરજ દોશી, મંત્રી આશીષ બાબરિયા, એજ્યુકેશન કમિટીના આશિત વોરા, સીએ દર્શન ખંડોલ દ્વારા વક્તાનું સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ જતીન મોરબિયાએ કરી હતી. વીબીસી મોટા સમાજના ઉપપ્રમુખ મહેશ મહેતા, મહામંત્રી સંદીપ દોશી, મહિલા મંડળના અરુણાબેન ખંડોલ તથા જાગૃતિબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા. આશીષ નાનાલાલ બાબરિયા છે, હું વીબીસી યુવક મંડળ ભુજનો મંત્રી છું. વીબીસી યુવક મંડળ દ્વારા અમારા આ આરટીઓ સેવા સંકુલમાં આજે બાળકોમાં જેમને સારો વિકાસ કેમ થાય સારી રીતે એના માટે એક સેમિનારનું આયોજન કરેલ છે. એના માટે જે શિશુકુંજ જે વેલી નાયક અમારા જોડાયેલા ટ્રસ્ટી છે તનુજભાઈ શાહ, એ આ બાળકોને માર્ગદર્શન આપશે. આજે જ્યારે એવો સમય છે કે બાળકો સ્ટ્રેસ ખૂબ જ વધી ગયું છે, જ્યારે એમને સ્કૂલોમાં સારા માર્ક્સ લેવાનું દબાણ છે, સમાજમાં ફર્સ્ટ નંબર આવવાનું દબાણ છે, જે આપણા આજુબાજુ છોકરાઓ જે ક્લાસ કરતા ક્લાસનું દબાણ છે, તો આપણે એક એવો આપણે મેસેજ આપવા માગીએ છીએ કે ખાલી કોઈ નંબરિંગ મહત્ત્વનું નથી, પણ તમે ક્રિએટિવિટી તમારામાં થાય, તમારામાં નવા વિચાર શક્તિ જાગે અને તમે એક સારા નાગરિક બનો, સારા વ્યક્તિ બનો, એ જરૂરી છે. તો આ સેમિનાર ખાસ પેરેન્ટ્સ માટે ખાસ, કારણ કે પેરેન્ટ્સ પણ પોતાના બાળકો ઉપર ખૂબ જ મતલબ આ પ્રેશર નાખતા હોય છે, તો પેરેન્ટ્સ પણ સમજે કે બાળકો ઉપર પ્રેશર ન નાખવું જોઈએ અને બાળકોને પણ સમજણ આવે. તો જે 12 વર્ષ નીચેના બાળકો છે એમના પેરેન્ટ્સ માટે ખાસ એક સેશન રાખ્યું છે કે આપના બાળકોનો કેમ વિકાસ થાય, કેમ ક્રિએટિવિટી વધે, એમની થિંકિંગ વિચાર શક્તિ વધે, એના માટે આ સેમિનાર છે. અને આ સેમિનાર થકી આવા સેમિનાર થકી જે આવા બાળકો છે વિકાસ થાય અને આપણો ભારત રાષ્ટ્ર એમનું ચારિત્રનું ઘડતર થાય, સારા નાગરિક બને અને આપણે એક આધ્યાત્મિક અને ઊંચાઈથી પહોંચીએ એવી જ એક સંદેશ આપવા માગીએ છીએ. મારું નામ છે તનુજભાઈ શાહ. રિશિવેલી સ્કૂલ આપણે આંધ્રપ્રદેશમાં છે, બહુ જૂની સ્કૂલ છે, 90 વર્ષથી ચાલે છે. ત્યાં હું સંકળાયેલો છું અને બહુ અલગથી સ્કૂલ ચાલે છે. એક એવી સ્કૂલ છે કે જ્યાં 8મા ધોરણ સુધી તો પરીક્ષા પણ નથી હોતી અને આજે કહેવાય છે વન ઓફ ધ ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ ઓફ ઇન્ડિયા. તમે જરાક ગૂગલ કરશો રિશિવેલી સ્કૂલ, તમને આ બધું માહિતી મળી જશે. આપણા પુરાના પ્રેસિડેન્ટ સંજીવ રેડ્ડી પણ ત્યાંથી ભણ્યા છે. ઘણા ઘણા એવા વ્યક્તિ છે જે રિશિવેલી સ્કૂલથી નીકળ્યા છે બહાર. હવે આ કોન્સેપ્ટ લઈને અહીંયા અમે શિશુકુંજ સ્કૂલ શરૂ કરી હતી અને લગભગ જે સિંચન સ્કૂલ પહેલાં અહીંયા ચાલતી હતી એમના સાથે જોડાઈ અને એ જ પ્રિન્સિપલ્સથી ચલાવીએ છીએ કે ભાર વગરનું ભણતર કેવું હોવું જોઈએ, રમત સાથે જ્ઞાન, અને બાળક રમતા રમતા ઘણું બધું શીખે છે. એનું વાતાવરણ એક કુદરતમાં જ રાખ્યું છે, અમારી સ્કૂલ છે એકદમ નેચરલ છે અને ત્યાંથી બાળકમાં ઘણી બધી બીજી પ્રવૃત્તિ કરીએ છીએ. સંગીત હોય છે, ડાન્સ હોય છે, રમતગમત હોય છે અને સાથે સાથે કેળવણીની પણ વાત કરતા હોય છે. તો ઓલરાઉન્ડ જે ડેવલપમેન્ટ કહે છે, સર્વાંગી વિકાસ બાળકનું કેવી રીતે થઈ શકે, અને જે બાળકો બહારે નીકળે છે સ્કૂલમાંથી એ પણ સારા સારા એ ફિલ્ડમાં જાય છે. હમણાં એક બાળક અમારો જે હતો એને આઈઆઈટી બોમ્બેમાં મળ્યું છે. 2-3 બાળકો અમારા સેપ્ટ આર્કિટેક્ટ યુનિવર્સિટી અમદાવાદમાં છે. એવી રીતે ઘણી બધી સારી સારી કોલેજોમાં છોકરાઓને મળે છે, પણ ભાર વગરનું ભણતરમાં પણ આ પરિણામ આપણે મળી શકે છે. એ વસ્તુ અમે બધાને સૂચવી છે. અને જેને પણ ત્યાં આવવું હોય શિશુકુંજ સ્કૂલમાં, સેડાતા ગામ તરફ છે, મુંદ્રા રોડ આગળ, તમે આવો, જોઈ જાઓ અને ખરેખર તમને ખ્યાલ આવશે કે આ એક એવું શિક્ષણ છે જેમાં બાળક રમ્ય ગમત હસીને શીખે છે અને સમજણ સાથે શીખે છે. બહુ બહુ પ્રેક્ટિકલ છે, બધી વસ્તુ પ્રેક્ટિકલી સમજીને શીખીને કરતા હોય છે. ફાર્મિંગથી લઈને સાયન્સ લઈને બધા વિષયો બાળક શીખે છે આ સ્કૂલમાં. આજના પ્રોગ્રામમાં એ જ વાત આપણે પ્રસ્તુત કરવી છે કે સાચું શિક્ષણ કેને કહેવાય. આજના સમયમાં શિક્ષણ અને જે એક્ઝામ્સ અને માર્ક્સ, બસ એ જ બધા લોકો સમજે છે કે એને શિક્ષણ કહેવાય છે. તો મારે આખું ખુલ્લું આ વાત કરવી છે કે શિક્ષણમાં ઘણા બધા પાસાઓ હોય છે અને ખરેખર સાચું શિક્ષણ કેને કહેવાય એ વાત કરવી છે આજે.